આજે 22 માર્ચ છે અને આજથી એક વર્ષ અગાઉ એટલે કે 22 માર્ચ 2020 ના રોજ દેશના પ્રધાનમંત્રીએ ભારતમાં જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી અને એક દિવસ માટે સમગ્ર દેશને બંધ કરી દેવામાં આવ્યું હતું. આજે આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે તો તેના ઉપર જુઓ અમારો આ ખાસ અહેવાલ. વર્ષ 2020ની શરૂઆત સાથે કોરોના નામના ખતરનાક વાયરસે ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં પેક પસારો કરવાની શરૂઆત કરી હતી. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાયરસે લોકોની જીવનશૈલી બદલી નાખી અને લોકડાઉનને પગલે સમગ્ર વિશ્વની ગતિ પણ થંભી ગઈ હતી. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં 30 જાન્યુઆરીને આવ્યો હતો, જ્યારે ગુજરાતમાં પ્રથમ કેસ 19 માર્ચના રાજકોટમાં નોંધાયો હતો. જે ગતિથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું તેને લઈ WHO દ્વારા કોરોનાની મહામારી જાહેર કરી દેવામાં આવી હતી. ભારતમાં જ્યારે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારે દેશના લોકો કોરોનાની બીમારીથી અજાણ હતા, પરંતુ માર્ચ મહિનામાં ભારતમાં કોરોનાના કેસો વધવા માંડતા દેશના પ્રધાનમંત્રીએ 22 માર્ચના જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીની આ અપીલ આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકડાઉન લગાવવાનો એક ગર્ભિત ઇશારો હતો. પ્રધાનમંત્રીએ કરેલી જાહેરાતને પગલે દેશવાસીઓએ જનતા કર્ફ્યુને જોરદાર સમર્થન આપ્યું અને સમગ્ર દેશ એક દિવસ માટે સજ્જડ બંધ રહ્યો. ભારતમાં વાયરસ આતંક મચાવે તે પહેલાં ભારતે મેડિકલ ક્ષેત્રમાં પૂરેપૂરી તૈયારી કરી લેવી જરૂરી હતી અને એટલા જ માટે પ્રધાનમંત્રીએ એક દિવસીય જનતા કર્ફ્યુના જનતાનો મિજાજ જાણીને 24 માર્ચના રાત્રે 12 વાગ્યાથી 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી. લોકડાઉન અને અનેક પાબંદીઓ સાથે વીતેલા 2020માં લોકડાઉનની શરૂઆત 22 માર્ચમાં થઈ હતી અને તેને આજે એક વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ત્યારે જનતા કર્ફ્યુના દિવસે કેવો હતો માહોલ તેની પર એક નજર કરીએ. ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના બની છે કે જ્યારે જનતા કર્ફ્યુ સફળ થયો હોય. તો આજે જનતા કર્ફ્યુને લઈ આ વિસ્તારમાં અત્યારે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે જનતા કર્ફ્યુને લઈ ડીસા શહેરના લોકોમાં જોરદાર અવેરનેસ જોવા મળી રહી છે. ત્યારે આ રોગને વધારે ન ફેલાય તેને તકેદારીના ભાગરૂપે આજરોજ ભારત સરકાર દ્વારા ભારતની જનતાને એક અપીલ કરવામાં આવી હતી, જે જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું. કર્ફ્યુ લઈને આજે અમીરગઢના બટચોક વિસ્તાર ગણાતા એવા બનશે વિસ્તારની અંદર પણ આજે સંપૂર્ણપણે એક પણ દુકાન કે કોઈ રાહદારીઓ જોવા મળતું નથી. કોરોનાના કહેરથી બચવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ માટે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી, જેને લઈ અને દેશમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને સજ્જડ બંધ દેખાઈ રહ્યું છે. દેશના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુ એક દિવસનો કરવામાં આવ્યો હતો, તે પ્રમાણે આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ જનતા કર્ફ્યુના સમર્થનમાં એક દિવસનું બંધ પાળેલું છે. આજે જનતા કર્ફ્યુ છે અને નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાનની અપીલને સૌ કોઈએ સ્વીકારી છે. પાલનપુરનો આ વિસ્તારના લોકો છે, જે લોકોએ આજે એમનું મંતવ્ય લેશું કે આજે આખો દિવસ એમને ઘરમાં બેસી રહેવાનું છે, કારણ કે કોરોના વાયરસને અટકાવવાનું છે. કોરોનાના વાયરસે હાહાકાર મચાવ્યો હતો, જેના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતા કર્ફ્યુનો આદેશ આપ્યો હતો અને એ આદેશની કેટલા થરાદની અંદર જોઈ શકો છો. એ કર્ફ્યુના આદેશને જનતાએ સમર્થન આપ્યું છે અને આ થરાદની મેઇન બજાર છે, મુખ્ય બજાર કહેવામાં આવે, તમામ ધંધા રોજગાર બંધ છે અને કોઈ પણ વ્યક્તિ ફરકતો નથી. આજે જે પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે એ એક દિવસ પોતાના ઘરે જ રહેવું, માનવ કર્ફ્યુ જે હતું એ કર્ફ્યુને અહીંયા ધાના શહેરમાં પૂરેપૂરી સફળતા મળી છે. અત્યારે આખો વિસ્તાર બંધ છે, ગંજ રોડની વાત કરવામાં આવે, નેનાવર રોડની વાત કરવામાં આવે કે ડીસા રોડની વાત કરવામાં આવે, દરેક જગ્યાએ પોલીસ પહેરો પણ છે, એટલે સદંતર આજે ધાનેરા બંધ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જનતાને આહ્વાન કરી જે 22 તારીખના રવિવારના જે જનતા કર્ફ્યુ કરવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજનને લઈને સમગ્ર જે વિસ્તાર છે, દાંતીવાડાનો વિસ્તાર કહી શકાય, આપણે જે દેખાઈ રહ્યા છે, સ્પષ્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.